तो बाल दोस्तों, फरी एक વાર હું સંવેદન પંડ્યા તમારું સ્વાગત કરું છું. આજે ફરી એક વાર આપણે ગ્રીટિંગ્સ એવો પાર્ટ ટુ લઈને આવ્યા છીએ. બાળ દોસ્તો, ગયા પાર્ટ વનમાં આપણે થોડા શબ્દો જોયા હતા. કયા શબ્દો હતા? હાય, હલો, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ વગેરે વગેરે જેવા શબ્દો હતા, બરાબર છે? તો આજે પણ આવા જ બીજા કેટલાક શબ્દો છે જે તમે આપણે શીખીશું, કે એ શબ્દોને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. તો આ પાઠમાં પણ આવા કેટલાક બીજા શબ્દો છે જેના પર આપણે નજર નાખીશું. બીજો શબ્દ છે, આગળ વખતે આઠેક શબ્દો જોયા હતા, આજે નવમો શબ્દ છે થેન્ક યુ ઓર થેન્ક્સ. તો ક્યારે વપરાય? તો કે આભારની લાગણી વ્યક્ત કરવા માટે વપરાય છે. આભાર, કોઈએ કંઈ કામ કર્યું હોય આપણું તો આપણે થેન્ક યુ કહીએ છીએ. આપણને કોઈએ મદદ કરી હોય તો પણ થેન્ક યુ કહીએ છીએ. હું તમને કહું, ભાઈ પેલી બારી ખોલ લે અને તું ખોલ, તમે ખોલો બારી તો હું તમારો આભાર માનીશ, હું તો કહીશ થેન્ક યુ. તો એ આભાર માનવા, તમારા મિત્રની પેન પડી ગઈ અને તમે મિત્રની પેનને ઉઠાવીને તમે આપો તો તમારો મિત્ર પણ તમારો આભાર માનતા કહેશે થેન્ક યુ વગેરે. કોઈને મદદ કરીએ ત્યારે સામેવાળો વ્યક્તિ આભારની લાગણી વ્યક્ત કરવા માટે થેન્ક યુ અથવા થેન્ક શબ્દ વાપરે છે. તમારી કોઈ પ્રશંસા કરે, ભાઈ તું તો બહુ સારો દેખાય છે, હું હોશિયાર છે તું, તો તમે જવાબમાં થેન્ક્સ અથવા થેન્ક યુ કહેશો, બરાબર છે? તો થેન્ક યુ તો તમને આવડે જ. ઓકે, દસમો શબ્દ છે સોરી. તો સોરી એટલે દિલગીર અથવા લાચાર, એ પણ તમને ખબર જ છે ક્યારે વપરાય. તો કોઈનું આપણે કંઈક અણગમતું કર્યું હોય, કંઈક જૂઠું બોલ્યા હોઈએ, બરાબર, તો સોરી મમ્મી પપ્પાને સામે પકડાઈ જઈએ ત્યારે આપણે સોરી કહીએ, માફી માંગીએ છીએ, બરાબર. કોઈને એક સાધારણ ઈજા પહોંચાડી હોય, કોઈને વગાડ્યું હોય ભૂલચૂકથી વાગી ગયું હોય, પકડદાવ રમતા, કબડ્ડી રમતા રમતા ક્યાંક વાગી ગયું હોય, ભૂલથી અજાણતા વાગ્યું હોય તો આપણે પણ સોરી કહીએ છીએ. અથવા તો સામી વ્યક્તિને ન ગમે તેવું કામ કર્યું હોય, સામેવાળી વ્યક્તિ હોય કોઈ, એને અણગમતું કામ, એને ન નથી ગમતું એવું તમે કર્યું હોય તો તમે જ્યારે પકડી જાઓ ત્યારે સોરી એવો શબ્દ કહો છો. વર્ગમાં શિક્ષકને તમે વાતો કરો એ પસંદ ના હોય અને તમે પકડાઈ જાઓ તો તમને સાહેબને કહેજો, સોરી સાહેબ, સોરી સર, સોરી મેડમ, એવું કહેશો. કારણ શિક્ષકને ગમ્યું નથી, બરાબર. તમે વર્ગમાં અવાજ કરતા હો અને પકડાઈ જાઓ, ઊભા કરે ટીચર, તો તમે સોરી કહીને બેસી ક્ષમા માગો છો, એમની માફી માગો છો, તો સોરી શબ્દ એના માટે વપરાય છે. અથવા બોલાઈ ગયું હોય, કંઈક ખરાબ અણગમતું બોલાઈ ગયું હોય ત્યારે પણ આપણે સોરી શબ્દ, ભૂલથી ગુસ્સામાં કંઈક આવેશમાં આવીને આપણે કંઈ બોલી જઈએ, બરાબર, પછી ભૂલ સમજાય ત્યારે આપણે સામે એની સોરી કહીને માફી માગી લઈએ છીએ. ત્યારે દિલગીરી વ્યક્ત કરવા, એટલે માફી માગવા, તમારી દિલગીરી વ્યક્ત કરવા માટે તમે શું વાપરો છો? સોરી શબ્દ વાપરો છો. એટલે જ્યારે જ્યારે પણ કોઈ આપણાથી ભૂલ થાય ત્યારે હંમેશા આપણે સોરી સામેવાળી વ્યક્તિને કહેવું જોઈએ, બરાબર છે? ઓકે, હવે નેક્સ્ટ જોઈએ, એક્સક્યુઝ મી, મને માફ કરશો, આ એક શબ્દ છે. ક્યારે વપરાય? તે કે કોઈ વ્યક્તિ એના કામમાં રોકાયેલી હોય, કોઈ કામ વ્યસ્ત હોય, બિઝી હોય કોઈ કામમાં, અને એને આપણે કોઈ કામ માટે, આપણા કામ માટે એ વ્યક્તિને બોલાવવાના હોય, અથવા એમના કામમાં રૂકાવટ પેદા કરવાની હોય, અથવા એમના કામમાં ખલેલ પહોંચાડવાની હોય, પહોંચાડતા હોઈએ ત્યારે એમનું ધ્યાન ખેંચવા માટે, આપણી તરફ એમનું ધ્યાન ખેંચવું છે તો એના માટે હું એક્સક્યુઝ મી એવો શબ્દ બોલું છું. દાખલા તરીકે હું હાજરી પૂરતો હોઉં વર્ગમાં, તમે લેટ આવ્યા અને હાજરીમાં પૂરવામાં મારું ધ્યાન છે, તમારે અંદર આવવું છે, તો તમે મારું ધ્યાન નથી તો તમારું માન, મારું ધ્યાન ખેંચવા માટે શું કહેશો? એક્સક્યુઝ મી સર, એમ એવો શબ્દ કહી મારું ધ્યાન ખેંચશો અને પછી તમે પરવાનગી માંગો છો. તો એવા અર્થમાં રસ્તામાં જતા હોઈએ, કોઈનું ધ્યાન ના હોય, એમનું પર્સ બસ નીચે પડી ગયું હોય તો એમનું ધ્યાન ના હોય ત્યારે એમનું ધ્યાન ખેંચવા આપણે એમને એક્સક્યુઝ મી મેડમ, એક્સક્યુઝ મી સર એવું કહીને એમનું ધ્યાન ખેંચતા હોઈએ છીએ. એટલે કોઈને ધ્યાન ખેંચવા તો એમ એવું ના કહી શકાય, ઓ ભાઈ એવું ના કહેવાય, બરાબર, કહી શકો પણ એ સારું ન લાગે, શિષ્ટ ન લાગે. એટલે આપણે શું કહીશું? એક્સક્યુઝ મી સર, એક્સક્યુઝ મી મેડમ, એમ કહીને એમનું ધ્યાન
खेंचीशू, बराबर छे। तो ये सारो शब्द शिष्ट शब्द छे, एटले एवा शब्दोनो उपयोग आपणे करीशू। बारमो शब्द छे गुड लक अथवा बेस्ट ऑफ लक, ये तो बधाने खबर छे क्यारे कहीए छीए, हाँ खबर छे ने, के एनो अर्थ शुं थाय, तमारुं कार्य सारी रीते पाड़ो। ज्यारे सारू काम करवा जता होय कोई व्यक्ति, तमे जता हो तो तमारो भाईबंद जतो होय, त्यारे बेस्ट ऑफ लक एवी शुभेच्छा अपाय। तमे परीक्षा आपवा जाओ तो मम्मी पप्पा तमने बेस्ट ऑफ लक कहता होय छे, बराबर छे। तमारो भाई बहन, मोटा भाई बहन ज्यारे जता हो तो तमे पण एने बेस्ट ऑफ लक कहता, सारा काम माटे जता हो त्यारे हंमेशा आपणे एमने शुभेच्छा आपीए છે, એટલે બેસ્ટ ઓફ લક અથવા ગુડ લક એવું આપણે કહીએ, અંગૂઠો બતાવીને કહીએ છીએ બેસ્ટ ઓફ લક એમ। તો એ પણ એક શિષ્ટાચારનો પ્રસંગ છે, એટલે કે કાર્યમાં સફળતા મળે એવી શુભેચ્છા વ્યક્ત, કોઈ પણ કાર્ય કરો છો એમાં શુભેચ્છા મળે, તમે પાસ થાઓ, સફળ થાઓ એવી શુભેચ્છા આપવા માટે શું વાત કરીશું આપણે, ગુડ લક અથવા બેસ્ટ ઓફ લક એવો શબ્દ વાપરીએ છીએ, બરાબર છે। ખ્યાલ આવે છે બે દોસ્તો? ઓકે, હવે તમારી છેલ્લી સ્લાઇડ છે, એમાં 13, 14 અને 15, ફાઇન। તો ફાઇન એટલે સરસ, મજામાં, મારી તબિયત સારી છે એવું કંઈક કહેવું હોય ત્યારે આપણે ફાઇન શબ્દ વાપરીએ છીએ। તમે બીમાર હો, પથારીમાં હો અને તમારો મિત્ર ખબર કાઢવા પૂછે તમને હાઉ આર યુ, તો તમે શું કહેશો? આઈ એમ ફાઇન। ફાઇન તો ત્યારે તમે મજામાં છો એવું કહેવું છે ત્યારે ફાઇન શબ્દ વપરાય છે, હાઉ આર યુ ના જવાબમાં હંમેશા આપણે ફાઇન એવો જવાબ આપતા હોઈએ છીએ। હાઉ આર યુ ફ્રેન્ડ? આઈ એમ ફાઇન, તો એવો જવાબ આપણે આપીએ છીએ, સહેલું છે, ખ્યાલ આવી જશે। 14મું, હેવ અ નાઇસ ડે, આજનો દિવસ સારી રીતે આનંદપૂર્વક પસાર કરો એવી શુભેચ્છા વ્યક્ત કરવા માટે આ વપરાય, હેવ અ નાઇસ ડે। કોઈ પણ વ્યક્તિને તમે હેવ અ નાઇસ ડે કહી શકો, બરાબર, છૂટા પડો, મિત્રો જો મળો છો પછી કહો ચલો બાય, ઓકે હેવ અ નાઇસ ડે એમ કહીને તમે છૂટા પડતા હો છો, તો એ દિવસ પસાર થાય ગમે ત્યારે કહી શકાય, એમાં કોઈ પ્રશ્ન નથી થતો, બરાબર। તો સારું, અનુકૂળતાથી, આનંદથી પસાર થાય એના માટે આ ઉદ્ગાર વાચક શબ્દ, ગ્રીટિંગ, આ અભિવાદન શબ્દ આપણે મૂકતા હોઈએ છીએ। આજનો દિવસ સારી રીતે પસાર થાય એવું કહેવા માટે આપણે શું વાપરીશું? હેવ એ નાઇસ ડે। હું તમને કહું ચલો સવારના મોડમાં તમે ભણાઈ આપણે બહાર આવ્યા, હું તમે કહું હેવ એ નાઇસ ડે, છૂટા પડતી વખતે કહી દઈશું કે ચલો આવજો, હેવ એ નાઇસ ડે એમ કહીને આપણે વાત કરતા હોઈએ છીએ। અને છેલ્લું છે, હેવ એ નાઇસ વીકેન્ડ, અઠવાડિયાના અંતેની રજાના દિવસોની મજા માણો એવી શુભેચ્છા વ્યક્ત કરવા આ વાક્ય બોલાય છે। આ હંમેશા રજાના આગલા દિવસે જ કહેવાય, ગમે ત્યારે કહેવાતું નથી। એટલે વીકેન્ડ ક્યારે આવે, રજા ક્યારે આવે આપણે, તો કે રવિવારે। તો અઠવાડિયાના અંતે રજાના દિવસ એટલે કે શનિવારે જ્યારે તમે મિત્રોથી છૂટા પડતા હો ત્યારે તમે હેવ એ નાઇસ વીકેન્ડ એવું કહી શકો, બરાબર। બુધવાર કે ગુરુવારે હેવ એ નાઇસ વીકેન્ડ એવું કહેવાતું નથી, બરાબર છે। તો શનિવારે મિત્રોને શુભેચ્છા આપવા, વ્યક્ત કરવા માટે, રજા મસ્ત રીતે જાય, આનંદમાં જાય એવી શુભેચ્છા વ્યક્ત કરવા માટે આપણે શું કહીશું? હેવ એ નાઇસ વીકેન્ડ, બરાબર છે દોસ્તો। તો આ રીતે તમારે બધા જ ગ્રીટિંગ્સ યાદ રાખવાના, કયું ગ્રીટિંગ્સ ક્યારે વપરાય એ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, અને એનો ઉપયોગ આપણા જીવનમાં પણ કરવાનો, વારંવાર બોલવાનો પ્રયત્ન પણ કરવાનો હંમેશા, બરાબર, તો તમને ઝડપથી યાદ રહેશે। ઓકે દોસ્તો, તો આટલું તમારો પાર્ટ 2 છે, આ પાર્ટમાં આપણે ગ્રીટિંગ્સ વિશેની વાત કરી છે, બરાબર છે। ઓકે, હવે પછીના બીજા પાર્ટમાં નવું કંઈક શીખીશું, ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે।